અમરેલીના બગસરામાં તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. બગસરા પંથકના ધીમી ધારે મેઘરાજા મહેરબાન થયા હતા. બગસરા શહેરી વિસ્તારમાં સારા એવા વરસાદના પગલે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા. વાવણી પર ધીમી ધારે સારો વરસાદ પડતા બગસરા પંથકમાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે અને વરસાદને લઈને બગસરા પંથકમાં ઠંડક પ્રસરી. અહેવાલ કિરીટ જીવાણી, બગસરા. મારું નામ વિજય સોજિત્રા, ગામ બગસરા. અષાઢી બીજ નિમિત્તે સારો એવો વરસાદ મુહૂર્ત સચવાઈ ગયું છે અને વરસાદે સારો થઈ ગયો છે. જેને વાવણી થઈ ગયેલી હતી એની માટે સોનારૂપી વરસાદ છે અને જેને નહોતી થઈ એની માટે વાવણી થઈ ગઈ છે. એકંદરે ગણતરી કરો તો બગસરા વિસ્તારમાં જે બાકી હતું એ બધી વાવણી થઈ ગઈ છે. જય હિન્દ, જય ભારત. અમરેલી જિલ્લાના બગસરાથી એક ખેડૂત અગ્રણી વજુભાઈ સતાશી અમારું નામ છે. અને અત્યાર સુધી તો વરસાદની બધાને રાહ હતી જ. જે લોકોને પાણી પીએ તો હતું, એણે થોડું થોડું ઓરવીને વાવેલું હતું, એને પણ પાણીની જરૂર હતી ખાસી. અને બીજાના જે વાવેતર બાકી હતા એમ, પણ આષાઢી બીજ આવી એટલે લોકોને જીવ તાળવે ચડી ગયા હતા એમ, કે ભાઈ ખાતર બિયારણ બધું લઈ રાખ્યું છે અને આ મોંઘા દાઢા ખાતર આ બિયારણ, અને અત્યારે જો વરસાદ નહીં થાય તો શું થાય એમ. બધાની રોજીરોટી આની માથે જ હોય અને આપણે આ ખેતી પ્રધાન દેશ છે, પણ ભગવાન બધાની માથે મેર થયા હોય એવું લાગે છે. કારણ કે કાલે અષાઢી બીજ હતું હતી, એનું માહિતમ રાખી દીધું. કાલે પણ વરસાદ સારો હતો અને આજે સારો છે, એટલે અત્યારે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને જે વાવેતર હતું એને જીવતદાન મળી રહ્યું છે. ભગવાન હવે ખેડૂત માથે કંઈક મેર કરી રહ્યો એવું લાગે છે.